नमस्ते विद्यार्थी मित्रों, आपणे क्या लेक्चरनी अंदर जुदा जुदा प्रकारनी प्रजननी पद्धतिओ छे ए जोई हती, खास करीने अलिंगी प्रजननी पद्धतिओ जोई हती, जेनी अंदर आपणे पहेला सजीवोना आयुष्य माटेनो एक चार्ट जे छे ए जोयो हतो। एनी अंदर આપણી ટેક્સ્ટબુકમાં આ ચાર્ટ આપેલો છે, એમાં ખાલી જગ્યા આપેલી છે, જે આપણે કીધું હતું કે એના પ્રાણીઓના જે સરેરાશ આયુષ્ય છે એ સામાન્ય રીતે આમ તો સરેરાશ હોય, કોઈ ચોક્કસ હોતું નથી। જેમ કે આ કાગડો છે 15 વર્ષ જ જીવે એવું જરૂર નથી, 15 વર્ષ કરતાં વહેલો પણ મૃત્યુ પામે, 15 વર્ષ કરતાં વધારે પણ એ જીવી જતો હોય। એ રીતે જેમ કે આપણે પતંગિયાનું ઉદાહરણ આપેલું છે, પતંગિયો છે 1 થી 2 અઠવાડિયા જીવે, 1 અઠવાડિયું જીવે અને 2 અઠવાડિયે જીવે। તો એ જ રીતે અલગ અલગ જે આવા પ્રાણીઓ છે એના જે આવા આયુષ્ય જે અહીંયા આપેલા છે એ પહેલાં આપણે લખી લઈએ કે જેમાં હાથી જે છે એનું આયુષ્ય છે એ 48 થી લગભગ 50 વર્ષ જેટલું છે, 48 થી 50 વર્ષ। એ જ રીતે ગુલાબનો જે છોડ હોય એનું આયુષ્ય લગભગ 35 વર્ષ જેટલું છે, 35 વર્ષ ગુલાબના છોડનું। સામાન્ય રીતે જે દેશી ગુલાબ હોય, અત્યારે તો આપણે જેના અલગ અલગ પ્રકારની સંકરણની ક્રિયા કે કલમ દ્વારા જે ગુલાબ નિર્માણ કરીએ તો એનું આયુષ્ય છે ઘણી વખત ઓછું પણ હોય, પણ જે દેશી ગુલાબ જે ઓરિજિનલ જે ગુલાબ છે એ 35 વર્ષનું આયુષ્ય ધરાવે છે। એ રીતે કૂતરાનું જે આયુષ્ય છે એ 10 થી 13 વર્ષ જેટલું હોય, 10 થી 13 વર્ષ જેટલું આયુષ્ય જોવા મળે। એ જ રીતે કેળનું વૃક્ષ, જે કેળા આવે છે કેળનું જે વૃક્ષ છે એનું આયુષ્ય જે છે એ 10 થી 15 મહિના હોય। જો બાકીના બધાનું આયુષ્ય છે એ વર્ષમાં છે, આ કેળનું આયુષ્ય છે એ મહિનામાં છે, 10 થી 15 મહિના હોય। એટલે કે એની અંદર એક વખત કેળાની લૂમ આવી જાય પછી એ લૂમ પાકી જાય એટલે એ જે કેળનું જે છોડ છે એ સુકાઈ જશે અને એની આજુબાજુથી નવા છોડ છે એ પાછા વિકાસ પામશે। એ રીતે ગાયનું જે આયુષ્ય છે એ 18 થી 22 વર્ષ હોય, 18 થી 22 વર્ષ। પોપટનું આયુષ્ય આપણને આપેલું જ છે, 140 વર્ષ જેટલું આયુષ્ય ધરાવે। એ જ રીતે મગરનું આયુષ્ય છે એ 60 વર્ષ છે, ઘોડાનું આયુષ્ય છે એ 25 થી 30 વર્ષ છે, 25 થી 30 વર્ષ જેટલું આયુષ્ય ધરાવે છે। પછી ફળમાખી, જેને આપણે ડ્રોસોફિલા માખી કહીએ છીએ, ફળમાખી, એનું આયુષ્ય છે 40 થી 50 દિવસનું છે, એનું આયુષ્ય છે 40 થી 50 દિવસનું આયુષ્ય દર્શાવે। એટલે જો આ આયુષ્ય છે દિવસ છે, એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે કેટલાક સજીવોના આયુષ્ય જે છે એ આપણને વર્ષમાં આપેલા છે, કેટલાક મહિનામાં છે અને કેટલાક છે એ દિવસમાં આપેલા છે। એ જ રીતે ડાંગરનો છોડ, ડાંગર કે જેને આપણે ચોખાનો છોડ કહીએ છીએ, એવા ડાંગરના છોડનું જે આયુષ્ય છે એ 3 થી 7 મહિના છે। એટલે ડાંગરનો પાક છે એ 3 થી 7 મહિનાની અંદર પાકી જાય, 3 થી 7 મહિના એનું આયુષ્ય છે। કાચબાનું આયુષ્ય છે 100 થી 150 વર્ષ અને વડનું વૃક્ષ એનું આયુષ્ય છે એ સૌથી વધારે એટલે કે 200 વર્ષ છે। એટલે જ્યાં મેં ખાલી આંકડા લખેલા છે એ વર્ષની અંદર છે અને બાકી જ્યાં આપણે જેની અંદર મહિના જે છે એની અંદર એ આપણે મહિનાની અંદર દર્શાવેલું છે। એટલે આ રીત અને અમુક છે એ ખાસ કરીને જે દિવસની અંદર ફળમાખી છે તો એનું આયુષ્ય છે એ દિવસની અંદર છે। એટલે આ રીતે અલગ અલગ પ્રકારના આવા સજીવો જે છે
वनस्पति और प्राणीओ है यू आयुष्य आपने अलग अलग जवा मे हमें आप जोता था कि आवा सजीवों की अंदर एनु मुख्य लक्षण है ये प्रजनन है आप प्रजनन ना बे प्रकार जे है जोया था जेमा लिंगी अने अलिंगी प्रजनन जेमा अलिंगी प्रजनन ना आपणे प्रकार जोया था कि जेमा खास करीने द्विभाजन है कलिका सर्जन है बीजाणु सर्जन है एवी अलग अलग प्रकारनी पद्धतिओ द्वारा आवुं अलिंगी प्रजनन है जुदी जुदी रीते केटलीक लील अने फूग तथा अन्य केटलीक वनस्पतिओनी अंदर आपणे जोवा मळे छे। एज रीते आवुं जे अलिंगी प्रजनन छे एनी अंदर एनो बीजो एक विशिष्ट प्रकार छे जेने वानस्पतिक प्रजनन तरीके पण ओळखवामां आवे एने वानस्पतिक प्रजनन कहेवाय। अने आवो वानस्पतिक प्रजनन जे शब्द छे ए खास करीने वनस्पति माटे उपयोगमां लेवामां आवे छे जेमां आपणे ग्या वखते जोई ग्या था कि वानस्पतिक प्रजनन द्वारा जे संततिनुं निर्माण थाय ए सामान्य रीते एकबीजाथी एकदम मळती आवती होय एटले के जेने आपणे क्लोन कहीए छीए एना माटे क्लोन शब्दनो उपयोग छे करवामां आवे छे। एटले खास करीने प्राणीओनी अंदर आवी अलिंगी प्रजननी जे अलग अलग पद्धतिओ छे एना माटे सामान्य रीते आपणे अलिंगी शब्दनो उपयोग करीए छीए। प्राणीओनी अंदर आपणे अलिंगी शब्दनो उपयोग करीए छीए पण वनस्पतिनी अंदर एने वानस्पतिक प्रजनन तरीके ओळखवामां आवे छे। वनस्पतिमां एने वानस्पतिक प्रजनन कहेवाय। एटले अहींया आपणने आवुं वनस्पतिमां वानस्पतिक प्रजनन तो वनस्पतिमां जेने एक प्रकारनुं अलिंगी प्रजनन पण कहेवाय एना केटलाक अहींया उदाहरण छे आपणने आपेला छे अने एनी आकृति पण आपेली छे। आवा वनस जे आकृति आपणे कंई परीक्षानी अंदर दोरवानी आवती नथी पण आवी आकृतिनी अंदर आवेली जेनी कलिकाओ के एना जे नाम छे ई घणी वखत आपणने आकृतिओ छे एमसीक्यू प्रश्ननी अंदर पूछवामां आवे के आकृति बाजूमां दोरेली होय अने दाखला तरीके आ ભૂસ્તારિકા આ જે નામ છે એ ભૂસ્તારિકા કાઢી નાખવું હોય અને એની જગ્યાએ આપણને એમ કે અહીંયા એ લખેલું હોય અથવા ગમે એ બી સી કે પી ક્યુ આર કે એક્સ વાય ઝેડ ગમે એ સંકેત હોય અને આપણને એમ કે આપેલ આકૃતિમાં એ દર્શાવતા ભાગનું નામ શું છે અને આવો એ દર્શાવતો જે ભાગ છે એ ભાગ છે એ સામાન્ય રીતે ભૂસ્તારિકાના નામથી ઓળખાય। એટલે આપણા જે એમસીક્યુ પ્રશ્નની અંદર જે આપણા વિકલ્પ હશે એ વિકલ્પની અંદર આવો ભૂસ્તારિકા શબ્દ જે છે એ આપેલો હશે એટલે આપણો જવાબ આવશે ભૂસ્તારિકા। એટલે આ રીતે આવી જે એમસીક્યુ પ્રશ્નની અંદર આ બધી આકૃતિઓ છે એને આપણે ધ્યાનમાં રાખવાની ક્યાંય દોરવાની આવશે નહીં। તો આ રીતે આવી જે વાનસ્પતિક પ્રજનનની જે રચનાઓ છે એ સામાન્ય રીતે અલગ અલગ પ્રકારના નામથી ઓળખાય જેમાં ખાસ કરીને ભૂસ્તારી પછી ગાંઠામૂડી અધો ભૂસ્તારી ગ્રંથિલ ભૂસ્તારિકા કંદ વગેરે નવી સંતિ સર્જવાની ક્ષમતા ધરાવતી આવી રચનાઓ છે। આવી બધી રચનાઓ જે છે એમાંથી નવી સંતિ એટલે કે નવી વનસ્પતિનું સર્જન થાય એટલે આપણે એને વાનસ્પતિક પ્રસર્જકો તરીકે પણ ઓળખી શકીએ। એટલે આવું વાનસ્પતિક પ્રજનન જે છે એને આપણે બીજાનું નામ શું આપી શકીએ વાનસ્પતિક પ્રસર્જકો તરીકે એને ઓળખવામાં આવે કે જે નવી વનસ્પતિનું સર્જન કરવાની ક્ષમતા રહેલી છે અને એમાંથી નવી વનસ્પતિનું સર્જન થાય છે। આ રીતે આપણે જોઈએ તો આપણે એમ કહી શકીએ કે આ પ્રકારની જે રચનાઓ દ્વારા સર્જાતા જે નવા પ્રકારની સંતિના છોડ હોય એ બે પિતૃઓ દ્વારા નિર્માણ થતા નથી એમાં કોઈ પણ એક જ સર્જન એક જ પિતૃ દ્વારા નવા સંતિનું સર્જન થાય એટલે કે આવા પ્રકારની રચનાના સર્જનમાં બે પિતૃઓ ભાગ નથી લેતા
एक ज पितृ द्वारा आवा प्रकारनी संतिनुं सर्जन थाय छे एटले आपणे एने अलिंगी प्रजनन तरीके ओळखीए छीए। अने आवा प्रकारनुं अलिंगी प्रजनन जे छे ए आपणने जे आकृति आपेली छे એની અંદર અલગ અલગ સ્વરૂપે આપણે જોઈ શકીએ કે જેમાં આપણને આ પેલી જે આકૃતિ છે એની અંદર બટાકાની છે જે આંખ જેવો ભાગ આવેલો હોય આવો, આ આંખની અંદરથી આવી કલિકાનું સર્જન થાય જેને અંકુરિત આંખ કલિકા તરીકે ઓળખવામાં આવે। અને આપણે અંકુરિત કલિકા આંખ દર્શાવતો હોય એવો બટાકાનો એટલો ટુકડો આપણે જમીનની અંદર રોપી દઈએ એટલે એની અંદરથી નવા બટાકાના છોડનું સર્જન થશે। એ જ રીતે જે આદુ છે એની અંદર એના અગ્રબાજુના છેડે આવી કલિકાઓ આવેલી હોય અને આવી કલિકાઓની અંદરથી નવો છોડ છે એ નિર્માણ થાય એટલે આની અંદર આ પ્રકારની આવું કલિકા સર્જન જે છે એ આપણને જોવા મળે। એ જ રીતે આ જે બીજી જે આકૃતિ છે એ રામબાણની છે, રામબાણની કલિકા છે, રામબાણ કે જેને આપણે કેદકી કહીએ છીએ, રામબાણ એનું બીજું નામ કેદકી। આ જે છે આપણે ગામડાઓની અંદર જે ખેતરની આજુબાજુ વાડ હોય એની અંદર આવી કેદકી છે એ આપણે જોવા મળે, એના પાંદડા છે કુંવરપાઠાના પાંદડા જેવા હોય અને વચ્ચેથી એક લાંબો વાંસ જેવો સોટો નીકળે એના છેડે આવી કલિકાઓ વિકાસ પામે। અત્યારે ચોમાસા દરમિયાન જો આપણે આજુબાજુ આવી કેદકી ક્યાંય જોવા મળતી હોય તો એની અંદર આવી કલિકાઓ આપણને જોવા મળશે અને આવી કલિકાઓ જમીન ઉપર ખરી પડે, આખી એક કલિકા છે જેની અંદર અહીંયા આવી કલિકાની અંદર ખોરાકનો સંગ્રહ થયેલો છે એટલે આ જે કલિકા છે એની અંદરથી નવા છોડનું સર્જન થાય, એમાંથી આખો નવો છોડ છે એ વિકાસ પામશે। એટલે એમાં ખોરાક સંગ્રહિતા એ કલિકા છે એટલે એને પ્રકલિકા કહેવાય, એટલે રામબાણની અંદર એ પ્રકલિકા જોવા મળે। બટાકા છે એ આંખ દ્વારા આવું નવા છોડનું નિર્માણ કરે, બટાકાને ગ્રંથિલ તરીકે ઓળખવામાં આવે, જ્યારે આદુની અંદરથી અગ્રબાજુએ આવેલી કલિકાઓ દ્વારા આવું નવા છોડનું સર્જન થાય એને ગાંઠામૂળીના નામથી ઓળખવામાં આવે। એ જ રીતે પાન ફૂટી જે નાનકડા છોડ સ્વરૂપની વનસ્પતિ છે એના પર્ણની કિનારીની આજુબાજુ આવી બધી કલિકાઓ વિકાસમાં આવી બધી કલિકાઓ છે, આવી કલિકાઓ આંગતુક કલિકાઓ તરીકે ઓળખાય અને એમાંથી એ પર્ણ ઉપરથી ખરી જાય, અહીંયા એના આવા મૂળે આપણે જોવા મળે, જ્યાં નીચે અહીંયા એના મૂળ છે, પર્ણ ઉપર હોય ત્યારે જ નાના નાના એના મૂળ જોવા મળે અને એ જમીન ઉપર ખરી જાય અને એમાંથી નવા છોડનું સર્જન કરે છે। એ જ રીતે ભૂસ્તારિકા જે આપણને જળકુંભીની અંદર જોવા મળે, જળકુંભી કે જે પાણીમાં ઉગતી વનસ્પતિ છે, આગળ પાછું એનું બીજું નામ અને ચોક્કસ વર્ણન આપેલું છે, ખાલી આપણે એને પ્રજનનની ક્રિયા માટે જોઈએ કે ભૂસ્તારિકા તરીકે ઓળખાતી રચના દ્વારા એમાંથી નવા છોડનું સર્જન થાય। એટલે પહેલાં આ પ્રકારની જે રચના છે એમાં મુખ્ય આટલો એક જ આ ભાગ છે એ હોય, એમાંથી આવી એક કલિકા વિકાસ પામે, એ કલિકા વૃદ્ધિ પામી અને આગળ વધે, હવે કલિકા રીતે વૃદ્ધિ પામીને આગળ વધે પછી એની અંદર જે અહીંયા ગાંઠ હોય ત્યાંથી પછી આવા મૂળ અને અગ્રબાજુએ આ રીતે આવા પર્ણ ઉત્પન્ન કરી અને આવી નવી કલિકાનું સર્જન કરે, એટલે આ રીતે આવી નવી કલિકાનું સર્જન થતી ગાંઠ અને એનો જે આ મૂળ છોડ હોય એની વચ્ચેથી એની વચ્ચે નિર્માણ થયેલો આવો જે પ્રકારનો આ ભાગ છે એને ભૂસ્તારિકા તરીકે ઓળખવામાં આવે, એટલે જળકુંભીની અંદર આપણને આ પ્રકારનું કલિકા સર્જન છે એ જોવા મળે। એટલે આમ અલગ અલગ પ્રકારની આવી કલિકાઓ જે વિકાસ પામે એની અંદરથી પછી અહીંયા કેટલાકમાં સીધો છોડનું નિર્માણ થાય, કેટલાકની અંદર આવી ભૂસ્તારી દ્વારા થાય, પછી કેટલાકની અંદર એમાં ભૂસ્તારિકાની રચના જોવા મળે, આ રીતે એની અંદર આવું પ્રજનન છે એ જોવા મળે। આ ઉપરાંત જે પ્રાણીઓની અંદર આવું અલિંગી પ્રજનન જોવા મળે એની અંદર પ્રાણીના દેહના કેટલાક ટુકડાઓ થઈ જાય,
सजीव देहना केटलाक टुकड़ाओ थी जाए अने आजे दरेक टुकड़ाओ जे छे ए विभाजन पामी अने एमांथी नवा प्राणीनु सर्जन थाय जेने आपणे अवखंडन एम कहीए छीए। आवा प्राणीनी अंदरथी नवा प्राणीनु सर्जन थाय जेने अवखंडन तरीके ओळखवामां आवे। एटले आवुं प्राणीनी अंदर आवुं जे अलिंगी प्रजनन छे ए अवखंडन द्वारा थाय जेनी अंदर दाखला तरीके हाइड्रा जेवा प्राणी छे तो एनी अंदर आवुं अवखंडन आपणे जोवा मळे। જેમ કે આ હાઇડ્રા જે છે એ અવનળાકાર આકારનું પ્રાણી છે અને એના મુખની ફરતે જેને આપણે અધોમુખ કહીએ છીએ એની ફરતે આવા સૂત્રાંગો આવેલા હોય। હવે આ પ્રાણીનું અહીંથી આવા બે કે બે કરતાં વધારે ટુકડાઓની અંદર વિભાજન થઈ જાય તો આ જે ટુકડો છે એમાંથી પણ આખું આવું નવું પ્રાણી છે વિકાસ પામે। આ જે ટુકડો છે એની અંદરથી પણ આખું આવું નવું પ્રાણી છે વિકાસ પામે, એટલે કે આ વચ્ચેનો ભાગ છે એ નીચેનો અને ઉપરનો બે બાજુના ભાગ નિર્માણ કરશે અને નીચેનો જે ભાગ છે એની અંદરથી પણ આખું નવું પ્રાણી છે એ વિકાસ પામે જે આગળનો આખો ભાગ છે નિર્માણ કરે। એટલે આ રીતે આવા દરેક જે ટુકડાઓ છે એ હાઇડ્રા જેવા પ્રાણીની અંદર નવા પ્રાણીનું સર્જન કરે છે। આ પ્રકારના અલિંગી પ્રજનનને અવખંડન તરીકે ઓળખવામાં આવે, એટલે એની અંદર આવું અવખંડન પ્રકારનું પ્રજનન છે એ આપણે જોવા મળે। આ રીતે આવા પ્રાણીની અંદર આવી અવખંડનની ક્રિયા જે છે એ થતી જોવા મળે। એ રીતે જે આપણે આગળ જોઈ ગયા જળકુંભી જળાશયની અંદર, ફરી પાછું આપણે આ વનસ્પતિની અંદર આપેલું છે કે આ જળકુંભી છે એ આપણા માટે નુકસાનકારક વનસ્પતિ છે। શા માટે? તો કે જળાશયની અંદર જેને સાપ સ્કોર્સ અથવા તો એને ટેરર ઓફ બેંગાલ તરીકે ઓળખવામાં આવે અથવા એને જળકુંભી કહેવાય, આ જે વનસ્પતિ છે એ પાણીમાં ઉગતી આવી વનસ્પતિ છે જેને જળકુંભી તરીકે ઓળખીએ છીએ અને એનું અતિક્રમણ એ નિંદણ પૈકીની એક છે। એટલે કે જો અતિક્રમણ થાય એટલે કે જળાશયોની અંદર એનું પ્રમાણ ખૂબ જ વધી જાય તો આખા જળાશયોની અંદર એ ફેલાઈ જાય અને એનું એટલું બધું પ્રમાણ વધી જાય કે જેને કારણે એ પાણીમાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરે એટલે પાણીનો ઓક્સિજન છે ઘટે, એનું પ્રમાણ જળાશયની અંદર એટલું બધું વધી જાય કે જેને કારણે એ જળાશયની અંદર રહેલા પાણીનો જળાશયમાં પાણીમાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરે અને પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટાડે। પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે એટલે માછલીઓ છે મૃત્યુ પામશે, જેને કારણે માછલીઓનું પ્રમાણ ઘટશે એટલે જળાશયની અંદર મત્સ્ય ઉત્પાદન ઘટે, આ ઉપરાંત ઓક્સિજનનું પ્રમાણ ઘટે એટલે પાણી પ્રદૂષિત થઈ જાય એટલે જે પીવા લાયક ન રહે એટલે એની અંદર પછી એમાં ગંધ અને વાસ આવવા માંડે। આ રીતે આ પ્રકારની જે વનસ્પતિ છે એ પાણીના નિંદણ તરીકે ઓળખાય, પાણીમાં રહેલા નિંદણ તરીકે એને ઓળખવામાં આવે છે અને આવા પ્રકારની જે વનસ્પતિ છે એ પાણીની અંદર નિંદણ તરીકે કાર્ય કરી અને આપણને નુકસાન કરે છે। આ રીતે આવી જે વનસ્પતિ છે એની વિશેષ જે માહિતી છે એ આપણે આગળ 13માં અને 14માં પ્રકરણની અંદર પાછી થોડીક આપેલી છે જે આપણે ત્યારે એને વધારે જોશું। આ પ્રકારની વનસ્પતિ પહેલાં ખાસ કરીને ભારતની અંદર નહોતી, ભારતના આવા તળાવોની અંદર કે આવા ડેમ એવા ડેમ વિસ્તાર કે તળાવોની અંદર કે સરોવરની અંદર આવી વનસ્પતિ નહોતી, પણ આ પ્રકારની વનસ્પતિ જે છે એના સુંદર પુષ્પો અને પર્ણના આકારને કારણે આવી વનસ્પતિ જે છે એ ખૂબ જ આકર્ષક લાગતી હતી, એટલે આવી વનસ્પતિ વિદેશની અંદરથી લઈ આવવામાં આવી અને એને કારણે આવું પ્રમાણ છે એનું વધી ગયું। આ પ્રકારની વનસ્પતિ છે એ વિદેશથી આ રીતે આયાત થઈ અને આવી વનસ્પતિનું પ્રમાણ જે છે એ ધીમે ધીમે ભારતની અંદર એનું પ્રમાણ છે એ ખૂબ જ વધવા માંડ્યું।
આ રીતે આવી જે વનસ્પતિઓ છે એ ભારતની અંદર વધારે પ્રમાણમાં જળાશયોની અંદર અત્યારે આપણે જોવા મળે છે કે ખાસ કરીને ચોમાસાની અંદર આવા જળાશયો ભરાય એટલે એની અંદર આવી વનસ્પતિ ઘણી જગ્યાએ એટલી બધી ઊગી નીકળે કે પછી ઘણી જગ્યાએ તો એને જેસીબીથી દૂર કરવી પડે છે, એટલી બધી એનું પ્રમાણ છે વધી જાય. એટલે આ રીતે આ વનસ્પતિની અંદર આવું વાનસ્પતિક પ્રસર્જન કરી અને ખૂબ ઝડપથી પાણીની સપાટી ઉપર વૃદ્ધિ પામે છે અને આખા તળાવ ઉપર છવાઈ જાય, જેથી કરીને તળાવ આખું ઢંકાઈ જાય અને ઓક્સિજનનો ઉપયોગ કરે એટલે માછલીઓ મૃત્યુ પામે, એટલે માછલીઓ મૃત્યુ પામે અને આવા વનસ્પતિના ભાગો છે એમાં પણ સડો ઉત્પન્ન થાય, એટલે આવું પાણી જે છે એ એકદમ પ્રદૂષિત અને દુર્ગંધ મારતું થઈ જાય. એટલે આ રીતે આ જળકુંભીની અંદર આવું વાનસ્પતિક પ્રજનન છે એ થતું જોવા મળે. એ રીતે જેમ આપણે આગળ જોઈ ગયા હતા એમ આવું વાનસ્પતિક પ્રજનન છે અન્ય વનસ્પતિની અંદર જુદી જુદી રીતે થતું જોવા મળે, જેમાં ખાસ કરીને આપણે જોઈ ગયા કે બટાકા છે, પછી આદુ છે, પછી જે કેદકી છે અથવા તો જેને આપણે રામબાણ કહીએ છીએ એની અંદર પણ જોવા મળે. આ ઉપરાંત એ સિવાયના બીજા કેટલાક આપણને ઉદાહરણ આપેલા છે કે બટાકા, શેરડી, કેળા, આદુ, ડહાલિયા આ બધી વનસ્પતિની અંદર આવું વાનસ્પતિક પ્રજનન છે આપણને જોવા મળે છે. આપણને એમ થાય કે બટાકા છે, શેરડી છે, કેળા છે, આદુ છે, ડહાલિયા છે એના ક્યાંય બીજ ન હોય. બટાકાના આપણે ક્યાંય બીજ નથી જોયા, શેરડીના ક્યાંય બીજ નથી જોયા, આદુના ક્યાંય બીજ નથી જોયા, છતાં પણ આપણે એને મોટા પ્રમાણમાં ઉછેરી શકીએ છીએ. તો આવા પ્રકારે આપણે એને ઉછેરીએ ત્યારે એને કઈ રીતે ઉછેરવામાં આવે છે, કઈ રીતે આપણે એનો ઉછેર કરીએ છીએ, તો આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે આવા પ્રકારના કોઈ પણ વનસ્પતિનો ઉછેર કરવો હોય ત્યારે એ વનસ્પતિના કેટલાક ભાગોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં આપણે જાણીએ છીએ કે બટાકાની અંદર બટાકાના જે આખો બટાકો એને ગ્રંથિલ કહેવાય એના ઉપર કલિકાઓનો વિકાસ પામે, એ રીતે કેળ અને આદુ એના કેળની અંદર જમીનની અંદર એના પ્રકાંડ જેવો ભાગ હોય એના મૂળે હોય અને અમુક પ્રકારનો ભાગ છે એમાં જમીનની અંદર હોય એના ઉપરથી કલિકાઓ વિકાસ પામે, એ રીતે આદુ જે છે એની જે ગાંઠ હોય એ પણ જમીનમાં હોય એની અંદરથી કલિકા વિકાસ પામે, એટલે કેળ અને આદુની અંદર આવી કલિકા વિકાસ પામે એટલે એને ગાંઠામૂળી તરીકે ઓળખવામાં આવે, એમાં ગાંઠામૂળીની અંદરથી આવો નવો છોડ છે વિકાસ પામે. આ રીતે આવી વનસ્પતિમાં જ્યારે આપણે કાળજીપૂર્વક પ્રાંકુર અથવા તો નવી વનસ્પતિનું સર્જન કરવાનું હોય ત્યારે આપણે એના જુદા જુદા રૂપાંતરિત પ્રકાંડમાં રહેલી ગાંઠોમાંથી આપણે એનો ઉદ્ભવ કરી અને એની નવી વનસ્પતિનું સર્જન કરીએ છીએ કે આવી રૂપાંતરિત પ્રકાંડની જુદી જુદી ગાંઠો છે એમાંથી નવા છોડનું સર્જન થાય અને આવા પ્રકારનો જે છોડ છે એની અંદરથી નવા પ્રકારના છોડનો આપણે ઉછેર કરી અને એને આપણે મોટા પ્રમાણમાં એને ઉગાડી પણ શકીએ છીએ. એટલે આ રીતે આવી આદુ અને કેળની અંદરથી એના જમીનની અંદર રહેલી ગાંઠોની અંદરથી નવા છોડનું સર્જન થતું જોવા મળે અને આવા પ્રકારની ગાંઠોને જ્યારે આપણે બીજે ઉગાડવી હોય તો એને અલગ કરી અને ભીની જમીન કે પાણીના સંપર્કમાં આવે ત્યારે આપણે એને ઉગાડી શકીએ અને એમાંથી જ્યારે આવી ગાંઠને આપણે અન્ય જગ્યાએ ઉગાડીએ અને અન્ય જગ્યાએ જમીન ભીની હોય અને એ પાણીના સંપર્કમાં આવે એટલે એમાંથી નવા છોડનું સર્જન થશે. અને ઘણી વખત બટાકાની અંદર તો બટાકો ઘરમાં પીળું હોય અને એમનેમ જ એની અંદરથી આવી ગાંઠ છે ઉગી જાય પણ એની અંદર પછી એના મૂળનો વિકાસ નથી થતો એટલે એની અંદર બટાકા નથી આવતા, પણ જો આપણે એ ગાંઠ ધરાવતો જે ભાગ છે એ કલિકા ધરાવતો ભાગનો બટાકાનો ટુકડો છે જમીનની અંદર રોપીએ તો એની અંદરથી નવો છોડનું સર્જન થશે. એ રીતે જેમ આપણે આગળ જોઈ ગયા કે પાનફૂટી નામની વનસ્પતિ છે એના પર્ણની કિનારીમાં
જે ખાંચો હોય એમાંથી અસ્થાનિક કલિકાઓ વિકાસ પામે, જેને આપણે આંગતુક કલિકાઓ કહીએ છીએ, અને આવા પ્રકારની કલિકાઓ જે છે એ નવા છોડનું સર્જન કરે છે. આ રીતે જુદી જુદી વનસ્પતિઓની અંદર અલગ અલગ રીતે આવા નવા છોડનું સર્જન કરી અને એમાંથી નવા પ્રકારના વનસ્પતિના છોડ છે એ વિકાસ પામે છે. આ રીતે આપણે જુદી જુદી જે આવી વનસ્પતિઓ છે એની અંદર વાનસ્પતિક સર્જન દ્વારા નવા છોડનું નિર્માણ છે એ કરી શકાય છે. એટલે આવી અસ્થાનિક કલિકાઓ જે છે એ નવા સજીવનું સર્જન કરે છે. એટલે આ રીતે આવા પ્રકારના વનસ્પતિના ઉછેર માટે સામાન્ય રીતે માળીઓ, એટલે કે બગીચામાં કોઈ વનસ્પતિનો ઉછેર કરવો હોય એને માળીઓ કહેવાતો. તો ખેડૂતો કે જે ખેતીવાડીમાં આવા પ્રકારના છોડનો ઉછેર કરતા હોય, બટેકા, શેરડી, કેળા, આદુ એ બધાને ઉગાડતા હોય, તો એવા લોકો છે એ આવા પ્રકારની કલિકાઓનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરીને એનું વેચાણ પણ કરે છે, જેને કારણે અન્ય ખેડૂતો જે છે એને ઉગાડી શકે. એટલે આ રીતે આપણે અલગ અલગ રીતે જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ જે છે એનું વાનસ્પતિક પ્રજનનની ક્રિયા દ્વારા એનો ઉછેર કરી શકીએ. એ રીતે આપણે જોયું કે જુદા જુદા પ્રકારની આવી વનસ્પતિઓની અંદર પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર અલગ અલગ રીતે આવું પ્રજનન થાય એના માટેના કેટલાક આપણને પ્રશ્નો પૂછેલા છે, જે આમ જોઈએ તો આપણે ક્યાંય લખવાના આવતા નથી, પણ સામાન્ય રીતે આપણે સમજવા માટે છે કે આપણે નોંધવું રસપ્રદ છે કે સરળ કક્ષાનું આયોજન ધરાવતા સજીવો જેવા કે લીલ અને ફૂગની અંદર અલિંગી પ્રજનન સર્વસામાન્ય પદ્ધતિ છે. એટલે કે એની અંદર આવી પદ્ધતિ છે સર્વસામાન્ય છે. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર લિંગી પ્રજનનની પ્રક્રિયા છે એ સામાન્ય છે. જો અનુકૂળ પરિસ્થિતિ હોય તો એ અલિંગી પ્રજનન દર્શાવે, પણ જો પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો લિંગી પ્રજનન થવું જરૂરી છે. કારણ કે પ્રતિકૂળ સ્થિતિમાં જીવિત રહેવા માટે લિંગી પ્રજનન વધારે સક્ષમ છે. શા માટે આવી પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર લિંગી પ્રજનન છે એ વધારે સક્ષમ છે? તો એના માટે આપણે આગળ લિંગી પ્રજનનની અંદર આ માહિતી છે એને આપણે ભણવાની છે. પણ આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે એમાં લિંગી પ્રજનન શા માટે વધારે અનુકૂળ છે. તો લિંગી પ્રજનનની અંદર મોટે ભાગે વનસ્પતિ અને પ્રાણીઓની અંદર જેના ભ્રૂણનો જે વિકાસ થાય, એ ભ્રૂણનો જે વિકાસ છે એ સામાન્ય રીતે રક્ષણ પામેલો હોય. જેમ કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ હોય તો એની અંદર ભ્રૂણનો વિકાસ છે ગર્ભાશયની અંદર થાય, અને વિકસિત બાળક કે વિકસિત સજીવનું જન્મ થાય. તો આ રીતે આવા વિકસિત સજીવનો જન્મ થાય. એ રીતે પક્ષીઓ છે એ સંપૂર્ણપણે ઈંડાની અંદર એના ભ્રૂણનો વિકાસ કરીને પછી ઈંડા મૂકે તો એની અંદર રક્ષાયેલા હોય, એટલે એનું રક્ષણ થાય. એટલે આમ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની અંદર અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર સામાન્ય રીતે અલિંગી પ્રજનનની ક્રિયા છે એ ઓછી જોવા મળે. ખાસ કરીને પ્રાણીઓની અંદર તો આવી અલિંગી પ્રજનનની ક્રિયા છે એ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર તો આપણે ભાગ્યે જોવા મળે છે, પણ વનસ્પતિની અંદર કદાચ આપણે જોઈ શકીએ. કારણ કે આવા પ્રાણીઓની અંદર એના ભ્રૂણનું રક્ષણ કરવા માટે લિંગી પ્રજનન જે છે એ વધારે મહત્ત્વનું છે. એટલે એની અંદર લિંગી પ્રજનનની જે પ્રક્રિયા છે એ સૌથી વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે. એટલે આ રીતે જુદા જુદા જે સજીવો છે એની અંદર આવી પ્રજનનની જે ક્રિયા છે એ આપણને અલગ અલગ રીતે થતી જોવા મળે, જેમાં લિંગી અને અલિંગી પ્રજનન જોવા મળે. આપણે અલિંગી પ્રજનનના આ રીતે અલગ અલગ પદ્ધતિઓ અને પ્રકાર જોયા. હવે લિંગી પ્રજનન આવશે, અને આવું લિંગી પ્રજનન છે કઈ રીતે થાય અને એના અલગ અલગ પ્રકાર જે છે એ વનસ્પતિ અને પ્રાણીઓની અંદર ક્યાં ક્યાં જોવા મળે એના ઉદાહરણ જે આવશે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.
नमस्ते विद्यार्थी मित्रों, आपणे क्या लेक्चर नी अंदर जुदा जुदा प्रकार की प्रजनन पद्धतिओ है जोई थी, खास करीने अलिंगी प्रजनन की पद्धतिओ जोई थी, जेनी अंदर आपणे पहला सजीवोना आयुष्य माटेनो एक चार्ट जे छे ए जोयो तो। एनी अंदर अपनी टेक्स्ट बुक में आ चार्ट आपेलो छे, एमां खाली जगह आपेली छे, जे आपणे कीधुं हतुं के एना प्राणीओना जे सरेराश आयुष्य छे ये सामान्य रीते आम तो सरेराश होय, कोई चोक्कस होतुं नथी। जेम के आ कागड़ो छे 15 वर्ष ज जीवे एवं जरूर नथी, 15 वर्ष करता वेलो पण मृत्यु पावे, 15 वर्ष करता वधारे पण ए जीवी जतो होय। કેમ છો વિદ્યાર્થી મિત્રો, બીજામાં ને આપણે ગયા લેક્ચરની અંદર અલિંગી પ્રજનનની જુદી જુદી પદ્ધતિઓ જોઈ હતી, હવે લિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ, તો આપણે આગળ પણ લિંગી પ્રજનનની વ્યાખ્યા અને એની માહિતી જોઈ હતી કે લિંગી પ્રજનન કોને કહેવાય એની પહેલાં અહીં આપણને સમજૂતી આપી છે। તો આપણે જાણીએ છીએ કે અલિંગી પ્રજનનની અંદર એક મોટે ભાગે એક જ પિતૃ દ્વારા પ્રજનનનું કાર્ય થાય, અહીંયા એક અથવા તો બે વિરુદ્ધ જાતિના પિતૃઓ, એક પિતૃ અથવા તો બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો એટલે કે પિતૃઓ, જેમાં નર અને માદા જન્યુઓનું નિર્માણ કરે છે, અને આવા જન્યુઓ જે છે એ જોડાય અને યુગ્મનજનું નિર્માણ કરે, યુગ્મનજ કે જેને આપણે ફલિતાંડ કહીએ છીએ, અને એમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે। આમ અલિંગી પ્રજનનની સાપેક્ષે એક વિસ્તૃત અને જટિલ અને ધીમી પ્રક્રિયા છે। તો અલિંગી પ્રજનનની અંદર નર અને માદાજન્યુ નિર્માણ થાય, નર અને માદાજન્યુ છે એના વચ્ચે ફલનની ક્રિયા થાય, એમાંથી ફલિતાંડ બને, અને આવું જે ફલિતાંડ છે એમાંથી પછી સજીવનો વિકાસ થાય। એટલે આ પ્રક્રિયા લાંબી થાય, પહેલાં તો જન્યુઓ નિર્માણ થાય, પછી જન્યુઓનું વહન થાય, જન્યુઓ વચ્ચે ફલનની ક્રિયા થાય, એમાંથી ફલિતાંડ બને, ફલિતાંડનો વિકાસ થાય, એમાંથી પછી ભ્રૂણનું નિર્માણ થાય, અને પછી એમાંથી સંપૂર્ણ સજીવ વિકાસ પામે ત્યાં ઘણો સમય થાય, અને જેને કારણે આ પ્રક્રિયા છે જટિલ અને ધીમી પ્રક્રિયા બને। આમ નર અને માદા જન્યુઓના જોડાણને કારણે લિંગી પ્રજનન દ્વારા જે સંતિ ઉત્પન્ન થાય એ સંતિ પિતૃ પેઢીની અથવા તો એકબીજાને મળતી આવતી નથી, જે એના પિતૃઓ જેવી જ હોય એવું જરૂરી નથી, એના પિતૃઓ જે છે એ હોય એના કરતાં આવા એના લક્ષણો અલગ પણ હોઈ શકે, એમાં ભિન્નતા પણ હોઈ શકે,
कारण के एमां नर अने मादा जन्युओ नू युग्मनज एटले के फलितान छे, क्या सजीवो द्वारा निर्माण थयेलू छे एनी अंदर एमां केवा प्रकारना जनीनो आवेला छे, ए जनीनो छे ए कई रीते प्रदर्शित थाय छे एना आधारे नवा सजीवनुं सर्जन छे ए थतुं जोवा मळशे। એટલે જે નવો સજીવ નિર્માણ થાય એ નવો સજીવ છે એના પિતૃઓ જેવો જ હોય એવું જોવા મળશે નહીં। આપણે જાણીએ છીએ કે આવા લિંગી પ્રજનનની અંદર મોટાભાગના બધા જે સજીવો છે એ લિંગી પ્રજનન દ્વારા નિર્માણ થાય ત્યારે આપણને એમાં ઘણું બધું જુદાપણું જોવા મળે છે, ઘણી બધી ભિન્નતા જોવા મળે છે। આપણે જાણીએ છીએ કે જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ છે, પ્રાણીઓ, ફૂગ, એનો આપણે અભ્યાસ કરીએ તો આવા સજીવો છે બાહ્યાકાર વિદ્યા, એની અંતસ્રચના, એની દેહધાર્મિક વિદ્યા, આ બધા બાબતમાં આવા સજીવો છે જુદાપણું દર્શાવે છે। બધા સજીવોની અંદર આપણને એની પ્રક્રિયા છે, અલગ અલગ એની રચના છે, અલગ અલગ જોવા મળે, અલગ અલગ પ્રકારની એની દેહધાર્મિક ક્રિયાઓ થતી જોવા મળે। બધા સજીવોની અંદર એના કદ, આકાર એ પણ અલગ અલગ આપણને જોવા મળશે। પણ આ બધા જ જે સજીવો છે, પછી વનસ્પતિ હોય, પ્રાણી હોય કે ફૂગ હોય, એમાં લિંગી પ્રજનનની પદ્ધતિ જે છે એ બધાની અંદર સરખી જ છે, જે આપણા માટે એક આશ્ચર્યની વાત છે કે જે રીતે પ્રાણીઓની અંદર લિંગી પ્રજનન થાય એટલે કે નર અને માદા જન્યુઓ દ્વારા ફલિતાંડમાંથી નવા સજીવનું નિર્માણ થાય, એમ વનસ્પતિમાં એ જ રીતે થાય, ફૂગની અંદર એ જ રીતે થાય। એનું નિર્માણ થવાની પ્રક્રિયા ભલે અલગ અલગ હોય પણ નિર્માણ થયા પછી દરેકની અંદર ફલિતાંડ જ બને, ફલિતાંડનો જ વિકાસ થાય અને એમાંથી જ નવા સજીવનું સર્જન થાય। એટલે આ રીતે આપણે આગળ પણ જોઈ ગયા કે જુદા જુદા પ્રકારના સજીવો જે છે એ એના લક્ષણોની અંદર ઘણી બધી વિવિધતા ધરાવતા હોય પણ લિંગી પ્રજનનની અંદર આવે પ્રકારની પ્રક્રિયા છે એ બધાની અંદર સરખી જોવા મળે છે। તો આવા સજીવો છે એ આવા સજીવો કયા લક્ષણો આ વિવિધતા તે સજીવોમાં સામાન્ય જોવા વિવિધલક્ષી લક્ષણો સજીવોમાં સામાન્ય જોવા મળે છે અને બધા સજીવો લિંગી પ્રજનન કરે એ પહેલાં એને જીવન પદ્ધતિમાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે અને આવા પ્રકારના નિશ્ચિત તબક્કાને અથવા આવા પ્રકારના વૃદ્ધિના સમયગાળાને જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે અને વનસ્પતિની અંદર એને વાનસ્પતિક તબક્કો કહેવાય। એટલે જુવેનાઇલ તબક્કો એટલે શું? તો કે બધા સજીવો, એની વ્યાખ્યા છે અહીંથી શરૂ થશે કે બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે। વૃદ્ધિના આ સમયગાળાને જુવેનાઇલ તબક્કો કહેવાય, વનસ્પતિમાં એને વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખવામાં આવે। એટલે એનો અર્થ શું થયો? તો કે દરેક સજીવો લિંગી પ્રજનનની પ્રક્રિયા શરૂ કરે એ પહેલાં વૃદ્ધિ અને પરિપક્વ પામે, જો એ વૃદ્ધિ અને પરિપક્વ પામે અને એમાં પ્રજનન કોષો નિર્માણ થાય તો જ એ નવા સજીવનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે, નહીતર નવા સજીવનું નિર્માણ એમાં થશે નહીં। જેની અંદર વૃદ્ધિ અને આવી પરિપક્વતાની ક્રિયા ન થાય તો એ નવા સજીવનું નિર્માણ નહીં કરી શકે। એટલે લિંગી પ્રજનન શરૂ કરે એ પહેલાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે કે જે તબક્કાની અંદર એ આવા પ્રજનન કોષોનું નિર્માણ કરે અને નવી સંતિનું નિર્માણ કરી શકે એ તબક્કાને શું કહેવાય? જુવેનાઇલ તબક્કો અથવા તો એને વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખવામાં આવે। આ રીતે આવો વાનસ્પતિક તબક્કો અથવા તો જુવેનાઇલ તબક્કો છે એ
દરેક સજીવોની અંદર એનો સમયગાળો છે અલગ અલગ જોવામાં દરેક સજીવોની અંદર એનો સમયગાળો છે એ અલગ અલગ જોવા મળે હવે જુવેનાઇલ તબક્કાનો સમયગાળો છે એ બધાની અંદર એક સરખો હોતો નથી જેમ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની અંદર પુષ્પસર્જન સાથે પ્રાજનિક તબક્કાની શરૂઆત સરળતાથી આપણે જોઈ શકીએ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય એની અંદર એનું પુષ્પસર્જન થાય એનો પ્રાજનિક તબક્કો છે એટલે કે એમાં પ્રજનનની શરૂઆત થઈ હવે આવા પ્રકારની વનસ્પતિની અંદર પુષ્પસર્જનની આવી પ્રક્રિયા જે છે એ અલગ અલગ આપણે જોવા મળે એટલે કે આવો જુવેનાઇલ તબક્કો જે છે એ અલગ અલગ હોય એટલે પુષ્પસર્જનની તબક્કાની જે શરૂઆત છે એ જુવેનાઇલ અથવા તો વાનસ્પતિક તબક્કાનો અંત છે એનું પુષ્પસર્જન થાય ત્યાં સુધીનો જે તબક્કો છે એને જુવેનાઇલ અથવા વાનસ્પતિક તબક્કો કહેવાય અને પછી એને પુષ્પસર્જન થાય એટલે બીજો તબક્કો આવે છે એને પ્રજનન તબક્કો કહેવાય પુષ્પસર્જન થાય એ પહેલાંના તબક્કાને શું કહેવાય જુવેનાઇલ અથવા વાનસ્પતિક તબક્કો અને પુષ્પસર્જન થાય એટલે જુવેનાઇલ અથવા વાનસ્પતિક તબક્કો અંત પામે અને પ્રજનન તબક્કો આવે હવે આવા પ્રકારનો તબક્કો બધા પ્રકારના વનસ્પતિની અંદર એક જ સરખો હોતો નથી જેમ કે ગલગોટો કે જેને આપણે હજારી ગોટા તરીકે ઓળખીએ છીએ મેરીગોલ્ડ તરીકે ઓળખાતા પુષ્પ આપણે કહીએ છીએ મેરીગોલ્ડ એ રીતે ચોખા છે ઘઉં છે નાળિયેરી છે આંબો છે એમાં પુષ્પસર્જન માટેનો સમયગાળો છે એ અલગ અલગ હોય આપણે જાણીએ છીએ કે ચોખાના અંદર પુષ્પસર્જન જે છે એ સમાન રીતે 2-3 મહિનામાં આવી જાય ઘઉંની અંદર પણ આવું પુષ્પસર્જન છે 2-3 મહિનાની અંદર આવી જાય એ રીતે નાળિયેરીની અંદર આવું પુષ્પસર્જન છે એ 4-5 મહિના જેવો સમય લાગે આંબાની અંદર વર્ષમાં એક જ વખત પુષ્પનું સર્જન થાય એટલે કે એના મોર આવે એ રીતે ઘણી વનસ્પતિની અંદર પુષ્પસર્જન એક કરતાં વધુ સમય વખત જોવા મળે એક કરતાં વધારે સમય સુધી પુષ્પનું સર્જન થાય તો આ રીતે આવા પ્રકારે પુષ્પનું સર્જન થાય એ આપણને એક કરતાં વધારે સમય સુધી જોવા મળે એટલે એને આંતર પુષ્પસર્જનકાળ કે જુવેનાઇલ કે પુખ્તતા તરીકે આપણે ઓળખી શકીએ એક કરતાં વધારે વખત પુષ્પસર્જન થાય એને આપણે શું કહેશું તો કે એને આપણે આંતર પુષ્પસર્જનકાળ અથવા તો જુવેનાઇલ કે પુખ્તતા તરીકે આપણે એને ઓળખી શકીએ અમુક સમય પુષ્પ આવે વળી પાછા એમ ફળ થઈ જાય વળી ફળ પાકી જાય એટલે વળી પાછા પુષ્પ આવે એ રીતે એની અંદર પુષ્પનું સર્જન થયા રાખે એ જ રીતે આપણે જો આપણી આજુબાજુના વિસ્તારની અંદર આવેલી વનસ્પતિની અંદર જોઈએ તો એની અંદર આવા પુષ્પનું જે સર્જન છે એ અલગ અલગ રીતે આપણને થતું જોવા મળે અલગ અલગ વિસ્તારની અંદર ઉગતી વનસ્પતિનું સર્જન છે પુષ્પનું સર્જન છે એ તો થતું જ હોય પણ આપણા વિસ્તારની અંદર જોવા મળતી વનસ્પતિનું આપણે નિરીક્ષણ કરીએ તો એની અંદર પણ અલગ અલગ સમયના અંતરે પુષ્પનું સર્જન છે એ થતું જોવા મળે જેમાં આપણે થોડાક વૃક્ષ સ્વરૂપની વનસ્પતિનું જો અવલોકન કરીએ તો આપણે વર્ષો વર્ષ તે જ મહિનામાં પુષ્પસર્જન દાખવતી આપણે જોવા મળે છે કેટલીક વનસ્પતિની અંદર અમુક જ મહિનાની અંદર પુષ્પનું સર્જન થાય જેમ કે કેરી સફરજન ફણસ આવી વનસ્પતિની અંદર અમુક ઋતુમાં જ એના ફળ આપણને મળે એનો અર્થ એ થયો કે ફળ મળે એની પહેલાં એમાં પુષ્પનું સર્જન થયું હોય એટલે આંબાની અંદર જ્યારે ઉનાળો હોય ત્યારે જ એની અંદર પુષ્પનું સર્જન થાય એ રીતે સફરજનની અંદર ખાસ કરીને ઉનાળાના અંત ભાગની અંદર પુષ્પનું સર્જન થાય એટલે શિયાળો આવે ત્યારે સફરજન છે આવવા માંડે એ રીતે ફણસ જેને જંક ફ્રૂટ તરીકે ઓળખવામાં આવે અને જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર એ આપણને વધારે જોવા મળે
ફણસના વૃક્ષ હોય અને અંદર મોટા મોટા ફળ છે આવે અને એ પાકી જાય એટલે એકદમ ખટ મીઠા એના ફળ છે એ આપણને લાગે. તો એની અંદર આવું જે પુષ્પનું સર્જન થાય એ વર્ષમાં એક જ વખત થાય. એ જ રીતે કેટલીક વનસ્પતિઓ એવી હોય કે જે સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પનું સર્જન કરતી હોય અને કેટલીક ઋતુકીય પુષ્પ સર્જન દાખવતી હોય. આવી વનસ્પતિઓને આપણે અલગ અલગ નામથી ઓળખી શકીએ. કેટલીક વનસ્પતિ એક જ વર્ષની અંદર પુષ્પનું સર્જન કરી અને જો એ નાશ પામતી હોય તો આવી વનસ્પતિને એક વર્ષીય વનસ્પતિ કહેવાય. એ રીતે દ્વિવર્ષાયુ પ્રકારની વનસ્પતિઓ, આમ એક વર્ષાયી અને દ્વિવર્ષાયુ વનસ્પતિ વાનસ્પતિક પ્રાજનિક અને જીર્ણ અવસ્થાઓ આપણે સ્પષ્ટ રીતે એની અંદર જોઈ શકીએ. એક વર્ષીય અને દ્વિવર્ષાયુ, એક વર્ષ એટલે એક જ વર્ષમાં એમાં પુષ્પ સર્જન થઈ જાય, ફળ આવી જાય, ફળ પાકી જાય, એની વનસ્પતિ છે એ સુકાઈ જાય. દ્વિવર્ષાયુ અથવા તો એની અંદર બે કરતાં ઘણી વખત વધારે વર્ષ પણ લાગે, પણ વધુમાં વધુ બે વર્ષ લાગે. એની અંદર સામાન્ય રીતે એક વર્ષમાં પુષ્પ કે ફળ ન આવે, બે વર્ષે જ એની અંદર ફળ આવશે કે પુષ્પ આવશે. એ રીતે બહુવર્ષાયુ જે વધુ આયુષ્ય ધરાવતી હોય, દ્વિવર્ષાયુ વનસ્પતિનું આયુષ્ય મોટે ભાગે બે વર્ષ જેટલું જ હોય, બહુવર્ષાયુ વનસ્પતિનું આયુષ્ય છે અનેક વર્ષ હોય, એક વર્ષાયુ વનસ્પતિ એક જ વર્ષ કે વર્ષ કરતાં ઓછા સમયમાં એ નાશ પામે, દ્વિવર્ષાયુ વનસ્પતિ બે વર્ષના સમયગાળા દરમિયાન મોટે ભાગે નાશ પામશે અને બહુવર્ષાયુ જે વનસ્પતિ હોય એ ઘણા વર્ષ સુધી જીવી શકે. એના કેટલાક આપણને ઉદાહરણ આપેલા છે કે કેટલીક વનસ્પતિઓમાં પુષ્પ સર્જન અસમાન પ્રક્રિયા દર્શાવે છે. એની અંદર કોઈ નક્કી તબક્કો હોતો નથી કે પુષ્પ આ સમયે જ આવશે, એના જીવનકાળ દરમિયાન અસમાન રીતે પુષ્પ આવશે. એટલે કે એનો સમયગાળો છે એ લાંબો હોય. જેમ કે વાંસ, વાંસની મોટાભાગની બધી જાતિની વનસ્પતિઓ છે, વાંસની ઘણી બધી જાતિઓ હોય, આવી વનસ્પતિની અંદર એના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પનું સર્જન થાય. વાંસ છે એ એક જ વખત પુષ્પનું સર્જન કરે. સામાન્ય રીતે આવી વાંસ જેવી વનસ્પતિનું આયુષ્ય છે એ લગભગ 100 વર્ષ જેટલું હોય, એમાં એ લગભગ 50 વર્ષ અને 100 વર્ષની વચ્ચે ગમે ત્યારે મોટી સંખ્યામાં પુષ્પ અને ફળનું સર્જન કરી અને પછી આવી વનસ્પતિ છે એ સુકાઈ જશે. વાંસનું આયુષ્ય છે લગભગ 101 વર્ષ જેટલું હોય અને એમાં આ જે વનસ્પતિ છે એ સામાન્ય રીતે 50 વર્ષની થાય ત્યાંથી 100 વર્ષની થાય એની વચ્ચે ગમે ત્યારે એક જ વખત પુષ્પનું સર્જન કરે અને એ પુષ્પ જે છે એ ફળમાં પરિણમે અને પછી એ સુકાઈ જાય. એટલે આપણને વાંસની અંદર ફળ જે છે એ ભાગ્યે જ જોવા મળશે. એવા પ્રકારનો વાંસ હશે કે જેનું આયુષ્ય 50 વર્ષનું હશે અને એના કરતાં વધારે ઉંમરમાં ગમે ત્યારે એમાં પુષ્પ અને ફળ આવે એવો વાંસ આપણને મળશે તો જ એમાં ફળ છે એ જોવા મળશે, બાકી ફળ આપણને જોવા મળશે નહીં. એ જ રીતે એવી એક વનસ્પતિ જેને નીલકુરંજિત તરીકે ઓળખવામાં આવે, નીલકુરંજિત વનસ્પતિ, અને આ વનસ્પતિ એવી છે નીલકુરંજિત કે આ પ્રકારની જે વનસ્પતિ છે એની અંદર દર 12 વર્ષે એક જ વખત પુષ્પ સર્જન થાય. એટલે કે 12 વર્ષમાં એક જ વખત, દર 12 વર્ષે જ એમાં પુષ્પનું સર્જન, આજે પુષ્પ આવ્યા હોય તો આજ હવે પછીથી 12મા વર્ષે એમાં પુષ્પ આવશે, ત્યાં સુધી એની અંદર પુષ્પ આવતા નથી. આ પ્રકારની વનસ્પતિ દક્ષિણ ભારતની અંદર કેરળ, કર્ણાટક, તામિલનાડુ એની અંદર જોવા મળે છે. આવી વનસ્પતિની અંદર આપણી જે ટેક્સ્ટબુક લખાણી
તે પછીની વાત છે કે ટેક્સ્ટબુક જ્યારે આ લોકોએ લખી હોય ત્યારે સપ્ટેમ્બર અને ઓક્ટોબરની અંદર 2006માં એની અંદર છેલ્લે પુષ્પ આવ્યા. તે પછી પાછા 2018માં પુષ્પ આવી ગયા, પણ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એને પહેલાં જે એની આજુબાજુ આ જે આપણી ટેક્સ્ટબુક લખાણી હોય, એટલે કે એના એનસીઆરટીની ટેક્સ્ટબુક એ લોકોએ લખી હોય, એ પછીના સમયમાં લખી હોય ત્યારે આપણને એ સમય આપેલો છે કે સપ્ટેમ્બર ઓક્ટોબર 2006ની અંદર એમાં પુષ્પનું સર્જન થયું હતું. અને ત્યાર પછી એમાં પુષ્પનું સર્જન છે એ પાછું સપ્ટેમ્બર ઓક્ટોબર 2018ની અંદર થયું હતું. અને આ બાબત છે એ મારા માટે બહુ ભાગ્યશાળી કહેવાય, કારણ કે સપ્ટેમ્બર ઓક્ટોબર 2018ની અંદર જ્યારે અમે કેરાળા ટૂરની અંદર ગયા હતા, કેરળની અંદર ટૂરમાં ગયા હતા, ત્યારે આ વનસ્પતિમાં પુષ્પ સર્જન થયેલું મેં જોયેલું છે. 2018ની અંદર એમાં છેલ્લે પુષ્પનું સર્જન થયું હતું. હવે પાછું 2018 પછી 12 વર્ષે પુષ્પનું સર્જન એની અંદર થશે. એટલે આ રીતે આવી વનસ્પતિ જે છે એ દર 12 વર્ષે પુષ્પનું સર્જન કરે. અને કેરળ, તામિલનાડુ અને કર્ણાટકના પર્વતીય વિસ્તારોની અંદર જોવા મળે. અને આવા પ્રકારના વિસ્તારોની જ્યારે એમાં પુષ્પનું સર્જન થાય તેના પુષ્પ છે એ વાદળી રંગના હોય, અને વાદળી રંગના આખા પટ્ટાઓ સ્વરૂપે એના પર્વતો છે એ જોવા મળે. અને આ સમયે આવા પુષ્પો જ્યારે એની અંદર નિર્માણ થયેલા હોય, ઘણા સમય સુધી આવા પુષ્પો રહે, અને આવા પુષ્પ જ્યારે નિર્માણ થયેલા હોય ત્યારે ત્યાં પર્યટકો એટલે કે પ્રવાસ માટે કે ટૂર માટે આવા પર્યટકો છે એ મોટા પ્રમાણમાં ત્યાં જોવા મળે, કારણ કે આ પુષ્પનું જે સર્જન થાય ત્યારે એનું આખું વાતાવરણ છે એ કંઈક અલગ જ પ્રકારનું હોય. અને પાછું 12 વર્ષે એક જ વખત થાય એટલે લોકો છે આ સમયે વધારે જોવા મળે. આ રીતે આવી વનસ્પતિની અંદર આવું પ્રજનન છે એ નિર્માણ કરવા માટેના પુષ્પોનો ઉદ્ભવનો સમયગાળો છે આપણને અલગ અલગ જોવા મળે. એટલે આ વનસ્પતિની દ્રષ્ટિએ આપણે જો કે વનસ્પતિની અંદર આવા પુષ્પનું સર્જન છે એ અલગ અલગ રીતે કઈ રીતે થતું જોવા મળે, અને એની અંદર કઈ રીતે આવા પુષ્પના સર્જનની ક્રિયા છે એ થાય છે. હવે એ જ રીતે પ્રાણીઓની અંદર આવી જે પ્રજનનની ક્રિયા માટે એનો જે જુવેનાઇન તબક્કો છે એ અલગ અલગ કઈ રીતે જોવા મળે, તો અત્યાર સુધી જે આપણે આપ્યું તે વનસ્પતિની અંદર હતું, હવે પ્રાણીઓની અંદર આવશે. કે પ્રાણીઓમાં સક્રિય પ્રાજનિક વર્તણૂક પૂર્વે આવો જુવેનાઇન તબક્કો બાહ્યાકાર વિદ્યાકીય અને દેહધાર્મિક ફેરફારોને અનુસરે છે. કે પ્રાણીઓની અંદર જે આવો જુવેનાઇન તબક્કો જોવા મળે એની અંદર પ્રાણીના બાહ્યાકાર વિદ્યાની અંદર એ ફેરફાર થાય, અને એના શરીરની અંદર દેહધાર્મિક રીતે પણ કેટલાક ફેરફારો છે એ થતા જોવા મળે. આમ વિવિધ સજીવોમાં આવા પ્રાજનિક તબક્કો જુદી જુદી અવધિ ધરાવે છે. એટલે પ્રાણીઓની અંદર પણ જે વનસ્પતિની અંદર આપણે જોયું એમ પ્રાણીઓની અંદર પણ આવા પ્રાજનિક તબક્કો છે અલગ અલગ જોવા મળે. જે વનસ્પતિમાં જોયું ને કે કેટલીક વનસ્પતિ છે એ અમુક મહિનાઓની અંદર પુષ્પ નિર્માણ કરતી હોય, કેટલીક વનસ્પતિ છે અમુક દિવસો દરમિયાન પુષ્પનું સર્જન કરતી હોય, એ રીતે કેટલીક વનસ્પતિઓ છે એ અમુક વર્ષો પછી પુષ્પનું સર્જન કરતી હોય, એમ પ્રાણીઓની અંદર પણ આવો જે જુવેનાઇન તબક્કા પછી જે પુષ્પનું પ્રજનન કોષોનું નિર્માણ થાય, જેમ વનસ્પતિમાં પુષ્પનું સર્જન થાય એમ પ્રાણીઓની અંદર પ્રજનન કોષો એટલે કે શુક્રકોષો અને અંડકોષોનું નિર્માણ થાય એને પ્રાજનિક તબક્કો કહેવાય. એનો સમયગાળો એટલે કે એની અવધિ જે છે, અવધિ એટલે સમયગાળો, એ અલગ અલગ હોય. આ મનુષ્યની અંદર આપણે આ પ્રકારના સમયગાળાને સારી રીતે જોઈ શકીએ. મનુષ્યની અંદર આવા ફેરફારોની યાદી આપણે બનાવીએ તો આવી પ્રાજનિક પુખ્તતાનો જે સમયગાળો છે એની અંદર આપણે એના જે અલગ અલગ તબક્કાઓ છે એને આપણે જોઈ શકીએ. કઈ રીતે એના પ્રજનન કોષોનું નિર્માણ થાય, એનો વિકાસ કઈ રીતે થાય, એમાં કેવા કેવા ફેરફારો થાય, તો જે આપણે મનુષ્યના પ્રજનન તંત્ર પાઠની અંદર એને વિસ્તૃત રીતે ભણીએ
અને એ જ્યારે ભણશો ત્યારે આપણે એનો ખ્યાલ આવશે, એ તમે ભણશો એટલે એની અંદર તમે આવશે કે એની અંદર કેવા કેવા પ્રકારના ફેરફારો થાય છે, કઈ રીતે પ્રજનન કોષો નિર્માણ થાય, કઈ રીતે એનો વિકાસ થાય, અને પછી એની અંદર જે ખાસ કરીને ગર્ભાશય ચક્ર અને માસિક ચક્ર જેવી પ્રક્રિયાઓની અંદર એમાં કેવા કેવા પ્રકારના ફેરફારો થાય છે એ આપણે એની અંદર વિસ્તૃત રીતે ભણવાનું છે. પણ એની સામાન્ય કેટલીક માહિતી જે છે એ આપણે અહીં આપેલી છે કે દાખલા તરીકે પ્રાણીઓની અંદર ખાસ કરીને પક્ષીઓ એ વર્ષભર આખું વર્ષ ઈંડા મૂકતા નથી. બધા પક્ષીઓ કાંઈ વર્ષભર ઈંડા નથી મૂકતા, તે ઋતુકીય ઘટનાઓ પ્રમાણે ઈંડા મૂકે છે. અને કેટલાક પ્રાણીઓ જેવા કે દેડકો અને ગરોળી જેવા પ્રાણીઓ જે છે એ આ પ્રકારે અમુક ઋતુની અંદર ઈંડા મૂકે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે દેડકાનો જે પ્રજનન ઋતુનો સમય છે એ ચોમાસું છે, એ રીતે ગરોળીનો પ્રજનન ઋતુનો જે સમયગાળો છે એ સામાન્ય રીતે ઉનાળામાં હોય, અને આવા જે પ્રાણીઓ છે એ આ રીતે ઋતુકીય રીતે એટલે કે અમુક ઋતુઓની અંદર જ આવા જે સજીવો છે એ ઈંડા મૂકે અને એમાંથી એનો પ્રાણીનો વિકાસ થાય. એ જ રીતે આવા પ્રાણીઓની અંદર ભલે એની ઋતુની અંદર એ પ્રજનન કરતા હોય કે ઈંડા મૂકતા હોય, પણ બંધનાવસ્થાની અંદર રાખેલા પ્રાણીઓ જેમ કે મરઘા ઉછેર કેન્દ્રની અંદર મરઘાનો ઉછેર કરવામાં આવતો હોય, તો આવા મરઘા જે છે એ સામાન્ય રીતે વર્ષની અંદર સામાન્ય રીતે એક કે બે વખત જ આવા ઈંડા મૂકતા હોય. પણ અત્યારે જે મરઘા ઉછેર કેન્દ્રોની અંદર આવા મરઘાનો ઉછેર કરવામાં આવે એની અંદર આવા મરઘા છે એ લગભગ રોજ ઈંડા મૂકે, તો એ વર્ષભર એટલે કે આખા વર્ષ દરમિયાન એ ઈંડા આપી રાખે. કારણ કે આવા મરઘાના ઈંડાનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય, અને જો એ વર્ષની અંદર એક જ વખત આવા ઈંડા મૂકે તો એ આપણે પોસાય નહીં. એટલે આપણે જાણીએ છીએ કે એને કૃત્રિમ રીતે એના જે પિચ્યુટરી ગ્રંથિ હોય એની અંદર અંતઃસ્ત્રાવોના ઇન્જેક્શન આપી અને એની અંદર ઈંડાને પ્રેરવામાં આવે. એટલે મરઘા ઉછેર કેન્દ્રની અંદર આવા મરઘાનો ઉછેર કરવામાં આવતો હોય એ આખું વર્ષ દરમિયાન એટલે લગભગ રોજ ઈંડા મૂકે. જે ઈંડા એવા હોય કે જેમાંથી મરઘાના બચ્ચાનો વિકાસ થતો નથી, કારણ કે એ પિચ્યુટરી ગ્રંથિના ઇન્જેક્શન આપી અને એના ઈંડા છે એ મૂકવામાં આવતા હોય છે. એટલે આ પ્રકારના ઈંડા એ પ્રજનનલક્ષી નથી, એટલે કે એમાંથી કોઈ બચ્ચાનો વિકાસ થતો નથી. આવા ઈંડાની અંદરથી કોઈ બચ્ચાનો વિકાસ ન થાય, પણ ઈંડાનો ખોરાક તરીકે ઉપયોગ થાય. એટલે આ રીતે ઘણી વખત માનવ કલ્યાણ માટે આ પ્રકારની પ્રક્રિયા છે ઉપયોગી છે, કારણ કે જે ઘણા લોકોને ખોરાક પૂરો પાડે છે. એ જ રીતે જુદા જુદા કેટલાક જે એવા પ્રાણીઓ કે ખાસ કરીને જે સસ્તન પ્રાણીઓ છે એની અંદર જરાયુ ધરાવતા માદા સસ્તન પ્રાણીઓની અંદર પ્રાજનિક તબક્કો જે છે એ અંડપિંડ અને સહાયક ગ્રંથિઓ તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની ચક્રિય ફેરફારની પ્રક્રિયા દ્વારા નિર્માણ થતો જોવા મળે છે. કેટલાક જે સસ્તન પ્રાણીઓ છે એની અંદર એના આવા પ્રાણીઓની અંદર ગર્ભાશય આવેલા હોય, એની અંદર એના બચ્ચાનો વિકાસ થાય, અને ગર્ભાશયની અંદર બચ્ચાના પોષણ માટે જે રચનાઓ એની સાથે સંકળાયેલી હોય એને જરાયુ કહેવાય. આ જરાયુની અંદરથી પણ કેટલાક અંતઃસ્ત્રાવો નિર્માણ થાય. આ ઉપરાંત અંડપિંડ અને અન્ય કેટલીક સહાયક જે ગ્રંથિઓ છે એમાંથી કેટલાક અંતઃસ્ત્રાવો નિર્માણ થાય અને એના દ્વારા એમાં ચક્રિય ફેરફારો થાય અને એમાંથી અંડકોષનું સર્જન થાય એટલે કે પ્રજનન કોષોનું નિર્માણ થાય. અને આવા પ્રકારે જે આવું પ્રજનન કોષોનું નિર્માણ થાય એવા જે સસ્તન પ્રાણીઓ છે એમાં ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરો, વાઘ આ પ્રકારના જે પ્રાણીઓ છે એની અંદર આ પ્રકારની ઘટના છે જોવા મળે. એટલે આ રીતે આવા પ્રાઇમેટમાં ન હોય એવા સસ્તનોમાં પ્રજનન દરમિયાન
જોવા મળતા આવા ચક્રી ફેરફારોને ઋતુકીય ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે. એટલે આવા જે બધા પ્રાણીઓ છે પ્રાઇમેટની અંદર આવે, ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ એવા પ્રાણીઓ છે એ પ્રાઇમેટની અંદર આવે. અને એ સિવાયના જે પ્રાણીઓની અંદર આવા પ્રકારના ફેરફારો થાય તો એવા ફેરફારો જે છે એને અલગ અલગ પ્રકારની અંદર વેચવામાં આવે. એટલે અહીંયા આવા પ્રકારના ફેરફારો બે વિભાગની અંદર વેચવામાં આવેલા છે, એક ઋતુકીય ઋતુચક્ર અને બીજું માસિક ઋતુચક્ર. ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ આવા પ્રાણીઓ છે એ પ્રાઇમેટ પ્રાણીઓ નથી, એને નોન પ્રાઇમેટ કહેવાય. એટલે પ્રાઇમેટ જે છે એ આપણા વર્ગીકરણનો એક એકમ છે, જે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર એ રીતે આપણે જેનું વર્ગીકરણ કરીએ એ રીતે એનો એક એકમ છે, જે પ્રાઇમેટ શ્રેણી કહેવાય એ, અથવા તો એને કુળ તરીકે ઓળખવામાં આવે. આ પ્રાઇમેટ શ્રેણીના જે પ્રાણીઓ છે એ સિવાયના પ્રાણીઓ છે. જ્યારે વાંદરા છે, એપ છે, મનુષ્ય છે એને પ્રાઇમેટ શ્રેણીના પ્રાણીઓ કહેવાય. એટલે પ્રાઇમેટ શ્રેણી સિવાયના પ્રાણીઓની અંદર આવા પ્રકારના જે ચક્રીય ફેરફારો થાય એને ઋતુકીય ઋતુચક્ર કહેવાય. અને વાંદરા, મનુષ્ય અને એપ જેવા જે એક પ્રકારના વાંદરાની જાતિ જ છે એની અંદર જે આવા ફેરફારો થાય એને માસિક ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે. આ રીતે આવા બે પ્રકારના ફેરફારો થઈ અને એની અંદર માદા પ્રાણીની અંદર અંડકોષનું સર્જન થાય. આ રીતે ખાસ કરીને કુદરતમાં જંગલી પરિસ્થિતિમાં વસવાટ કરતા હોય એવા પ્રકારના પ્રાણીઓમાં આ ચક્ર માત્ર પ્રાજનિક તબક્કાની અંદર સાનુકૂળ ઋતુ દરમિયાન જોવા મળે. ખાસ કરીને જે પ્રાણીઓ જંગલમાં વસવાટ કરતા હોય એવા પ્રાણીઓની અંદર આવા પ્રકારનું જે ઋતુચક્ર છે અનુકૂળ ઋતુમાં જોવા મળે, એને અનુકૂળ ઋતુ હોય ત્યારે જ આવું ઋતુચક્ર જોવા મળે. એટલા માટે આવા પ્રાણીઓના ઋતુચક્રને ઋતુકીય સંવર્ધકો તરીકે પણ ઓળખવામાં આવે. એટલે આવા પ્રકારની પ્રક્રિયા આપણે ત્રણ પ્રકારની જોવા મળી. પ્રાઇમેટ સિવાયના જે પ્રાણીઓ હોય એમાં ઋતુકીય ઋતુચક્ર જોવા મળે, પ્રાઇમેટ પ્રાણીઓ જે છે એની અંદર માસિક ઋતુચક્ર કહેવાય, અને આ બધા પ્રાણીઓની અંદર જે પ્રાણીઓ જંગલમાં વસવાટ કરતા હોય એવા પ્રાણીઓની અંદર એ ચોક્કસ ઋતુમાં જ જોવા મળે એટલે એને ઋતુકીય સંવર્ધક તરીકે ઓળખવામાં આવે. આ રીતે ઘણા સસ્તન પ્રાણીઓ પણ એવા હોય કે જે સમગ્ર પ્રાજનિક તબક્કા દરમિયાન પ્રજનન કરવા માટે સક્રિય હોય છે, એટલે એને સતત સંવર્ધકો તરીકે ઓળખવામાં આવે. કેટલાક પ્રાણીઓ એવા હોય કે જેની અંદર સતત એ નવા સજીવનું નિર્માણ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. એક સજીવનું નિર્માણ થાય પછી વળી પાછા તરત એ પાછા એ નવા સજીવનું નિર્માણ કરવા માટે નવા પ્રજનન કોષો નિર્માણ કરી શકે, એટલે સતત સંવર્ધક તરીકે એને ઓળખી શકાય. એટલે આમ આવા પ્રાણીઓ છે એને આપણે ઋતુકીય સંવર્ધકો અથવા સતત સંવર્ધકો તરીકે ઓળખી શકીએ. ઋતુકીય એટલે કેવા, તો કે જે અમુક જ ઋતુમાં નવા સજીવનું સર્જન કરવા માટેની ક્ષમતા ધરાવતા હોય. અને સતત સંવર્ધકો એટલે કયા, તો કે જે સતત નવા સજીવનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવતા હોય. એટલે આ રીતે આવા પ્રાણીઓની અંદર અને એમાંય ખાસ કરીને ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે એની અંદર આ પ્રકારની જે પ્રક્રિયા છે એ અલગ અલગ રીતે આપણને થતી જોવા મળે છે. અને આવા પ્રકારની પ્રક્રિયાઓ જે છે એ અલગ અલગ પ્રાણીઓની અંદર અલગ અલગ રીતે જે થાય છે એને આપણે અલગ અલગ આવા તબક્કાઓ પ્રમાણે વેચી શકાય અને એને ઋતુકીય કે સતત સંવર્ધકો તરીકે લઈ શકાય. હવે આવા તબક્કાઓ જે છે એના પછીના કેટલાક અન્ય તબક્કાઓની અંદરથી એનું રૂપાંતર પછી આગળ કઈ રીતે થાય અને આવા પ્રજનનના જે તબક્કાઓ આવે, જે આવા પ્રજનન કોષો નિર્માણ કરવાનો જે તબક્કો છે એને પ્રજનન તબક્કા તરીકે ઓળખવામાં આવે, અને પ્રજનન તબક્કાને અંતે આવા સજીવો જે છે એ જીર્ણતા અને વૃદ્ધત્વ અનુભવે, એટલે કે આવા સજીવો છે એ છેલ્લે વૃદ્ધ થઈ જાય અને અંતે આવા સજીવો છે એ પછી મૃત્યુ પામશે, જે અંતે મૃત્યુ પામે. અને આ રીતે એના જીવનકાળના અંતિમ જે તબક્કો હોય, એનો જીવનકાળનો જે અંતિમ તબક્કો હોય એ અંતિમ તબક્કા દરમિયાન
एना शरीर नी अंदर केटलाक आनुषंगिक फेरफारो थाय अने अंते आवा सजीव छे ई मृत्यु पामशे। एटले आ रीते शरूआतनो जे तबक्को छे ई ज्वेनाइन तबक्को कहेवाय, पछी एनी अंदर प्रजनन कोषो निर्माण થવાનો એટલે પ્રજનન ક્ષમતા આવે એ તબક્કો છે એને પ્રાજનિક તબક્કો કહેવાય, અને ત્યાર પછી એ સજીવ છે એ પ્રજનનની ક્ષમતા ગુમાવે, એની અંદર ચયાપચયનો દર ધીમો પડી જાય અને અંતિમ તબક્કો આવે અને સજીવ વૃદ્ધત્વ પામે, અને વૃદ્ધત્વ પામે પછી મૃત્યુ તરફ એને દોરી જાય, પછી સજીવ છે એ મૃત્યુ પામશે। આ રીતે वनस्पति अने प्राणीओनी अंदर आ त्रण तबक्काओ वच्चेनो जे संक्रांति काळ जे छे ए अंतस्त्रावो ने आभारी छे। क्या रीते ज्वेनाइन तबक्को, पछी प्राजनिक तबक्को अने एनो अवृद्धत्व तबक्को, आ जे त्रण तबक्काओ जे थाय ए त्रण तबक्काओनी अंदर जे कंई फेरफारो थाय ए फेरफारो અંતઃસ્ત્રાવો ઉપર આધારિત છે, એટલે કે એના માટે અંતઃસ્ત્રાવો જવાબદાર છે, અને આવા અંતઃસ્ત્રાવો જે છે એ ચોક્કસ પ્રકારની જે આપણા શરીરની અંદર થતી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની પ્રક્રિયાઓને કારણે નિર્માણ થાય અને જે જુદી જુદી રીતે અસર કરે, એટલે આવા અંતઃસ્ત્રાવો અને ચોક્કસ પર્યાવરણ પરિબળો વચ્ચેની આવી આંતરક્રિયા પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રણ કરે છે અને સજીવોની વર્તણૂકીય અભિવ્યક્તિને સાંકળે છે, કે જે સજીવની જુદી જુદી આવી જેની વર્તનની ક્રિયા હોય એની પ્રજ્ઞાની જે ક્રિયા છે એને એ નિયંત્રિત કરશે, અને એને કારણે એના વર્તણૂકની અંદર જુદા જુદા ફેરફારો છે એ થતા આપણને જોવા મળે। એટલે આ રીતે જુદા જુદા સજીવોની અંદર લિંગી પ્રજ્ઞાની પ્રક્રિયામાં વનસ્પતિ કે પ્રાણીઓ કોઈ પણ હોય એમાં મુખ્ય ત્રણ તબક્કા આવે। પહેલો જે તબક્કો છે એને જ્વેનાઇન તબક્કો કહેવાય, પછી પ્રજનન કોષો નિર્માણ થાય અને પ્રજનનની ક્રિયા કરે એને પ્રાજનિક તબક્કો કહેવાય, અને પછી એમના અંતિમ જે તબક્કો આવે એમાં ઘણા બધા એના શરીરની અંદર ફેરફારો થાય, અને છેલ્લે વૃદ્ધત્વ તબક્કો આવે અને પ્રાણી છે એ છેલ્લે કે વનસ્પતિ છે છેલ્લે મૃત્યુ પામશે। એટલે આ રીતે એની અંદર આ મુખ્ય ત્રણ તબક્કાઓ થતા જોવા મળે। હવે આ ત્રણેય તબક્કાઓની અંદર જે આપણે ઘટનાઓ અને રચનાઓ જોઈ એમાં ખાસ કરીને પ્રજનન તબક્કાની અંદર કેવા પ્રકારના ફેરફારો થાય, પ્રજનન કોષો કઈ રીતે નિર્માણ થાય, કઈ રીતે એનો વિકાસ થાય, કઈ રીતે એનું વહન થાય, કઈ રીતે ફલનની ક્રિયા થાય એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું।